જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ વાહનો પર ધોંસ બોલાવવા માટે કવાયત હાથ ધરાઈ છે, જેમાં ગત સાંજથી શરૂ થયેલી ખાસ તપાસમાં આજે બપોર સુધી 14 ગાડીઓ ડિટેન કરાઈ હતી. કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી શ્રી પિયુષ પટેલ અને પશ્ચિમ કચ્છ એસપી શ્રી એમ એસ ભરાડાની ખાસ સૂચનાથી અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી જે એમ જાડેજાના માર્ગદર્શન તળે જિલ્લા ટ્રાફિક પોલીસે 14 ઓવરલોડ વાહનો ડિટેન કર્યા છે, જેમાં ગઈકાલે પદ્ધર નજીકથી રાત્રિ દરમિયાન 5 વાહનો અને ભુજના રીંગરોડ વિસ્તાર તેમજ માનકુવા નજીકથી 9 વાહનો મળીને કુલ 14 ઓવરલોડ વાહનો જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા હતા. ઓવરલોડ પસાર થતા વાહનો રસ્તાને નુકસાની પહોંચાડવાની સાથે અકસ્માત પણ નોતરે છે, ત્યારે પોલીસે કરેલી કામગીરી કાબિલેદાદ કહી શકાય, પરંતુ આ કામગીરી સદાય ચાલુ રહે તે જરૂરી છે. જો કે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી જે એમ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુંદ્રા, માંડવી, નખત્રાણા, વાયોર, નલિયા, લખપત સહિતના વિસ્તારોમાં ઓવરલોડ વાહનો પર ધોંસ બોલાવવામાં આવશે. બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના હતી કે કચ્છ જિલ્લામાં જે ઓવરલોડિંગ ગાડીઓ ચાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવી. એ અનુસંધાને કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ વહેલી સવારે અને ગઈ મોડી રાતે રાખી અને પદ્ધર વિસ્તારમાંથી 4 ઓવરલોડિંગ ગાડીઓ અને માનકુવામાંથી વહેલી સવારે આજે 5 અને ભુજ એ ડિવિઝન મુંદ્રા રોડ ઉપરથી 4 ગાડીઓ એમ ટોટલ 14 ગાડી ઓવરલોડિંગ ભરેલી ડિટેન કરવામાં આવેલ છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા. અમારા એસપી સાહેબ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે કચ્છ જિલ્લામાં, જે અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો ખાનગી કપડામાં અલગ અલગ જગ્યાએ ઊભા રહી અને પોલીસની નજર બચાવીને જે કાયદાનો ભંગ કરે છે એ લોકોને મોબાઈલ ફોનથી ફોટા પાડી અને એ લોકોના ઘરે ઈ મેમો પહોંચે એ રીતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને અત્યારે પ્રાથમિક ધોરણે દરરોજના 10 મેમો તૈયાર કરી અને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકલી અને પોલીસ સ્ટેશનવાળા જે તે એડ્રેસ ઉપર મોકલી અને બજવણી કરે છે. હા, ઓવરલોડિંગના લીધે રોડોને નુકસાન થાય છે, અકસ્માતોનો દર વધે છે, એ અટકાવવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નજીકના ભવિષ્યમાં પણ અલગ અલગ જગ્યા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ રાખી અને વાહનો ડિટેન કરી અને એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.